वेलकम बैक। धंधुकामां किशन भरवाड़नी हत्याना मामले वधु एक खुलासो सामे आव्यो छे। मौलाना अय्यूब जावरवालाए पुस्तक छपाव्यू होवानी माहिती मळी रही छे। जज्बाए शहादतना 1500 जेटला पुस्तक छापवामां आव्या हता अने आ पुस्तको मस्जिदमां आवता युवकोने फ्रीमां आपवामां आवता हता। मौलाना अय्यूबे लखेला पुस्तकमां कट्टरवादी वातोनो उल्लेख थयेलो छे। आ घटना पहेला मौलाना कमरगनी 6 वार गुजरात आव्यो हतो। ते गुजरातमां अमदावाद, वडोदरा अने सूरतमां रोकायो हतो। तेणे अनेक युवकोनुं ब्रेन वॉश कर्युं हतुं। मौलाना युवानोने संगठनमां जोडावा माटे 365 रूपया फी पेटे लेतो हतो। पाकिस्तान अने आतंकी कनेक्शन खुलता एनआईए पण तपासमां जोडाई छे। कुत्सी टॉकनी कलम उमेराता हवे आरोपीओने विशेष कोर्टमां रजू करवामां आवशे। संवाददाता अनिता पचनी विगतो साथे फोनलाइन पर जोड़ाया छे। अनिता, किशन भरवाड़नी हत्या मामले एक बाद एक आरोपीओनी धरपकड़ थई रही छे ने जे पूछपरछनो दौर चाली रह्यो छे तेमां नित नवा खुलासा पण थई रह्या छे। હાજી સરોલ, જે પ્રકારે મૌલાના અય્યુબે અની જયારે ધરપકડ કરવામાં આવી હતી એ દરમિયાન તેણે પોતાના મસ્જિદની અંદર જે હત્યાને લઈને કાવતરું કર્યું હતું તે સામે આવ્યું હતું। જે મામલે જયારે ગુજરાત એટીએસ દ્વારા કાલે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યારે એક જજબાએ શહાદત નામની પુસ્તક મળી આવી હતી। આ પુસ્તક જે કટ્ટરવાદી પુસ્તક હોવાનું ખુલ્યું હતું। 1500 જેટલી પુસ્તક આ અય્યુબે છપાવી હતી અને જે મસ્જિદમાં આવતા લોકો અને જે સંપર્કમાં આવતા જે યુવાનો છે તેને ફ્રીમાં વેચવામાં આવી હતી। મતલબ છે કે આ પુસ્તકની અંદર જે શહાદતને લઈને વાત કરવામાં આવી હતી જેમાં ભયંકર રીતે કોઈ પણ ટિપ્પણી કરે તો તેની હત્યા કરી દેવામાં આવે તે પ્રકારના લખાણ લખીને જે યુવાનો જે છે તેનું બ્રેનવોશ કરવામાં આવતું હતું। ખાસ કરીને જે મૌલાના કમરગની પણ ગુજરાતમાં આવ્યો હતો એ મામલે પણ કાલમ જયારે તેને અમદાવાદમાં મુલાકાત લીધી હતી એ દરમિયાન સભ્યર સાથે આ પુસ્તકની લઈને અને આજે આ પ્રકારનું કાવતરું ઘડવાને લઈને પણ ચર્ચા થઈ હોવાનું સામે આવી રહ્યું છે। આ સાથે આજે 6 વખત જયારે કમરગની આવી ચુક્યો છે જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં જે રોકાયો હતો અનેક યુવાનોના બ્રેનવોશ કર્યા હોવાનું સામે આવ્યું છે। જેને લઈને હાલ તો જયારે પાકિસ્તાને આતંકી કનેક્શન ખુલતા ગુચ્છી ટોકી તરફ ગુનો પણ દાખલ કર્યો છે અને સમગ્ર કેસ છે ગુચ્છી ટોક કોર્ટની અંદર ટ્રાન્સફર પણ કરવામાં આવ્યો છે। આ જે કનેક્શન સામે આવતા એનઆઈએ ની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। સાથે જે મૌલાના દ્વારા જે 365 રૂપિયા જયારે મેમ્બરશીપ બનાવવાના લઈને યુવાનો પાસેથી ઉઘરાતા હતા આ પ્રકારે તેમણે અનેક કરોડોનું કૌભાંડ જે આચર્યું છે અને જે ફંડિંગ જે છે તે ઊભું કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે જેને લઈને પણ હાલ ગુજરાત એટીએસની ટીમે તપાસ શરૂ કરી છે। અનિતા, ધન્યવાદ।